સૌ પ્રથમ વાત કરવી છે નડિયાદની. નડિયાદ ખાતે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડની 76મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ KDCC બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, પેપરલેસ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ, બેન્કની આધુનિક વેબસાઇટ તથા કસ્ટમર કેર સર્વિસની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડના ચેરમેન જેઠાભાઈ આહિર, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત ધારાસભ્યો, બેન્કના ડિરેક્ટર, સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલના યશસ્વી માર્ગદર્શન, સરદાર સાહેબના માર્ગદર્શનમાં અમૂલની શરૂઆત થઈ. આજે 76મી વાર્ષિક સાધારણ સભા, તેની સાથે સાથે નવું બિલ્ડિંગ બન્યું, જે આપના દેશના પ્રથમ સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે આટલા વ્યસ્ત સમય કાઢીને પણ આટલા આ વિષયને લઈ અને તેમણે આ દિવસ નક્કી કર્યો અને ઓનલાઈન ઈ લોકાર્પણથી ખૂબ સારો સંદેશ પણ આપ્યો અને સભાસદો તેમને આતુરતાથી રાહ જોઈ અને ખૂબ સરળતાથી એમની વાતને સાંભળી. સહકારથી સમૃદ્ધિ ની જે પરિભાષા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપી છે, એ છેવાડાનો માનવી છે તેને સુવિધા ઘરે બેઠા મળે અને એને લાચારીના અનુભવાય તે વિષયને હાથમાં લઈને આજે બેંક કામ કરવા જઈ રહી છે. જ્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક KDCC નું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને 76મી સાધારણ સભા, આ બંને એક ઐતિહાસિક ઘટના છે. અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આઈને KDCC નું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી, પણ આખા દેશનું સહકારતા એક અમરેલા નીચે લાવવાનું કોઈએ કામ કર્યું તો દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલયની કમાન જેને સોંપી છે એમાં અમિતભાઈ શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે.